નમસ્કાર દર્શક મિત્રો, તલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ પ્રત્યારોપ પણ ચરમસીમાએ પહોંચ્યા છે ત્યારે રવિવારે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ RSS વિશે એવી વાત કરી કે હંગામો થઈ ગયો હતો. એટલું જ નહીં, ખડગેએ PM મોદી માટે વાંધાજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સરખામણી ઝેર સાથે કરી અને તેમને ભારતમાં રાજકીય રીતે સૌથી ખતરનાક ગણાવ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતના એક દિવસ પહેલા સાંગલીમાં એક જાહેર સભાને સંબોધતા ખડગેએ ઝેરી સાપને મારી નાખવાનું ઉદાહરણ આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જો ભારતમાં રાજકીય રીતે સૌથી ખતરનાક હોય તો તે ભાજપ અને RSS છે. તેઓ ઝેર જેવા છે, જો કોઈ સાપ કરડે તો તે વ્યક્તિ મૃત્યુ પામે છે. આવા ઝેરી સાપને મારી નાખવો જોઈએ. આટલું જ નહીં, પરંતુ ખડગેએ BJP અને RSSને રાજનૈતિક રૂપે સૌથી ખતરનાક પણ ગણાવ્યા હતા. તો PM મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે, આ દેશના વડાપ્રધાનને પસંદ કરવાની ચૂંટણી નથી. પરંતુ PM મોદીની સત્તાની ભૂખ હજુ સંતોષાઈ નથી. હવે કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર રાજકીય જંગ છેડાઈ ગયો છે. ખડગેએ કહ્યું કે PM મોદી સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા મણિપુરની મુલાકાત ન લેતા વિદેશ યાત્રા કરવામાં વધુ વ્યસ્ત છે. મણિપુર સળગી રહ્યું છે, લોકો મરી રહ્યા છે, આદિવાસી મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે, પરંતુ મોદીએ ક્યારેય મણિપુરની મુલાકાત લીધી નથી, તેવો વિદેશ પ્રવાસ પર છે. PM મોદી પર નિશાન સાધતા ખડગેએ વધુમાં કહ્યું કે આજે પણ તેઓ એક દેશની મુલાકાતે છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ પહેલાં તેમના ઘરની સંભાળ રાખે, પહેલાં દેશને મજબૂત બનાવો, પછી અન્ય દેશોની મુલાકાતે જાઓ. તો સાથે જ મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં 10 નવજાત બાળકોના જીવ ગયા તે ઘટનાને લઈને તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના બળવાખોર અને સ્વતંત્ર સાંગલી સાંસદ વિશાલ પાટીલનું નામ લીધા વિના ખડગેએ તેમના પર પક્ષ સાથે વિશ્વાસઘાત કરવાનો અને તેમના સંબંધીને ટેકો આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. પાટીલના સંબંધ 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો.